વેલકમ બેક. સમાચારમાં આગળ વાત કરીએ. અમદાવાદના આરટીઓ કચેરી ખાતે દલિત સંમેલન યોજાશે. આ દલિત સંમેલનનો મુખ્ય ઉદ્દેશ લોકોને જાગૃત કરવાનો છે, ત્યારે કાર્યક્રમને ધ્યાનમાં લઈને ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે. દલિત સંમેલનમાં કઈ પણ અઘટિત ઘટના સર્જાય જેને લઈને તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે. અનિચ્છનીય બનાવ ન બને તેના માટે પોલીસનો બંદોબસ્ત ચુસ્ત કરી દેવામાં આવ્યો છે. આરટીઓ પાસેના મેદાનમાં આ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. આરટીઓ કચેરી ખાતે દલિત સમાજનું સંમેલન યોજાશે, જ્યારે આરટીઓ પાસે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. મેહુલ દુધરેજી આ વિષય પર વધુ માહિતી સાથે જોડાઈ ગયા છે. મેહુલ, અમદાવાદમાં આજે દલિત સંમેલન યોજાવા જઈ રહ્યું છે. આ સંમેલનનો મુખ્ય ઉદ્દેશ્ય લોકોને જાગૃત કરવાનો હોવાની પણ એક વાત બહાર આવી છે. એક તો આ સંમેલનને લઈને તૈયારીઓ કેવી, આ સંમેલનને લઈને તબક્કો કયો અને સાથે પોલીસનો બંદોબસ્ત કેવો ગોઠવાયો છે? ફરી એકવાર જોડાઈશું. મેહુલ સાથે સંપર્ક નથી થઈ શક્યો, પરંતુ આપને જણાવી દઈએ કે અમદાવાદના આરટીઓ કચેરી ખાતે દલિત સંમેલન આજે યોજાવા જઈ રહ્યું છે, ત્યારે આ દલિત સંમેલનનો મુખ્ય ઉદ્દેશ્ય લોકોને જાગૃત કરવાનો હોવાની વાત બહાર આવી છે. આ કાર્યક્રમને ધ્યાનમાં રાખીને ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવાયો છે. આરટીઓ કચેરી ખાતે દલિત સમાજનું સંમેલન હોય, આ સંમેલનમાં કોઈ પણ અઘટિત ઘટના ન સર્જાય તેના માટેની તૈયારીઓ પણ કરવામાં આવી છે. દુનિયા ની નજરમાં આ સંમેલનને જાગૃતિ સંમેલન પણ માનવામાં આવી રહ્યું છે. મહત્વની બાબત એ પણ કહી શકાય કે દલિતો દ્વારા સંમેલન આગળ રાજ્ય સરકાર વિરોધી યોજાયું હતું, દલિતો પર થઈ રહેલા અત્યાચારો મામલે યોજાયું હતું. જો કે હવે આ તમામ મુદ્દાઓને ધ્યાને રાખતા જ લોકોમાં જાગૃતિ આવે તે ઉદ્દેશ્યના કારણે દલિત સમાજ રોડ રસ્તા પર ઉતરી અને આ સંમેલન કરી રહ્યો છે. મહત્વની બાબત એ પણ છે કે સમાજના કુરિવાજોને દૂર કરવા માટે પણ આ સંમેલન યોજવામાં આવ્યું રહેવાનો એક ઉદ્દેશ છે. આરટીઓ કચેરી ખાતે દલિત સમાજનું સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. દલિત અત્યાચારના વિરોધમાં આજે શક્તિ પ્રદર્શનનો પણ પ્રયાસ કરવામાં આવશે.